خاتم النبيين سيدنا ونبينا ومولانا بن قاسم مصطفى محمد وبأهله التيمين الطاهرين المعصومين المظلومين ولعنة الدائمة على أعدائهم أجمعين من يومنا هذا إلى يوم الدين رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي اما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم انا انزلناه في ليله القدر وما ادراك ما ليله القدر ليله القدر خير من الف تنزل الملائكة والروح فيها بإذن ربهم من كل أمر سلام هي حتى مطلع الفجر اللهم صل على محمد وآل محمد وعجل فرجهم آج ہمیں ایوی રાતમાં દાખલ થઈ રહ્યા છે કે જેને લૈલતુલ કદર કહેવામાં આવે છે, શબે કદર કહેવામાં આવે છે. શબે કદરની વેલ્યુ, શબે કદરની કિંમત ઇન્સાન અંદાજો નથી કરી શકતો કે એની કેટલી કદર અને કેટલી વેલ્યુ છે. અલ્હમ્દુલિલ્લાહ, અમારા ત્રણ સેશનની અંદર બહુ ડિટેલથી આપણે ચર્ચા કર્યા કે શબે કદરમાં કેવી રીતે અમે વર્તવું જોઈએ. આજે ઇન્શાઅલ્લાહ અમારો આ પ્રોગ્રામ, અમારો આ ભાગ ચોથા ભાગમાં દાખલ થાય છે. આ ભાગમાં અમે બધા મળીને ચર્ચા કરશું કે કઈ જાતનો ઇલ્મ અમે શબે કદરમાં હાસિલ કરે અને એમાં ક્યા ઉલમા હતા કે જેની અંદર ઇલ્મની તડપ એવી હતી કે પોતાના ફરઝંદની કબર ઉપર દર્શ આપતા, કે જેથી કરીને એનું સવાબ એમની ફરઝંદને નસીબ થાય, એના દીકરાને નસીબ થાય. તો એને ઇલ્મ તડપ. પછી મોકો આવશે તો આજે હું એક એવી શખ્સિયતનો જિકર કરીશ અને હું તમે એમની ફોટો પર દેખાડીશ કે એવી શખ્સિયત હતા કે જેમને કુરાન પડતા નથી આવતો, ફક્ત એક વાઇઝની નસીહત સાંભળ્યા, સુ નસીહત સાંભળ્યા, એના પર અમલ કર્યા તો એને એવું ઇલ્મ આવી ગયું કે કુરાનની એક એક આયત ન ફક્ત જવાની આવે બલકે એક એવી મંઝિલ પર પહોંચી ગયા કે જે હું તમે આજે બયાન કરીશ ઇન્શાઅલ્લાહ. અગર મોકો મળશે સલવાત કરો તમારે અમર પર. કેકાને અમારી વાત એ વાત પર પહોંચી હતી કે અમે શબે કદરની ટાઈમ, શબે કદરની રાત અમે વેસ્ટ ન કરે, ખોટું બરબાદ ન કરે. જેટલું બને એમાં આપણે સ્તફા બની શકે ઇમામ ઝમાનાને લૈલતુલ કદરની રાતે જરૂરિયાત કરે, કારણ કે લૈલતુલ કદરની અંદર અમારા નામે અમાલ ઇમામ ઝમાના પાસે પહોંચે છે અને પોતે જોઈ અને બની શકે તો સલામતી એ ઇમામ ઝમાનાની દુઆ અમે આપણે પર કાઢી, કારણ કે વારંવારી વારંવાર અગર આપણે ઇમામ ઝમાનાને યાદ કરશું તો ઇમામ ઝમાના સલામત રહેશે. તો દેખીતી વાત છે કે ના રહ્યા જ્યારે ઇમામ વાતેરા કે અમે સલામત રહેશું, અમોને પણ સલામતીની જરૂર છે. તો એ પ્રમાણે આપણે વિચાર કરીએ. હવે સવાલ એ પેદા થાય છે કે કયો ઇલ્મ, એમની તો ચર્ચા થઈ ગઈ, કયો ઇલ્મ આપણે હાસિલ કરી શકે કદર ની રાતે.
मीज़ान हिकमा नो ऑथर जे मीज़ान हिकमा लिखिया छे जे वचमा छे ना आगाए आगाए री शहरी एगो नाम छे एनी बलंद मंजिल है बहु बलंद मंजिल ये एम किए छे के फकत तमे अहकाम खमसा सीखो એટલે વાજિબ હરામ મુસ્તહબ મકરૂહ અને મુબાહ એનો ઇલમ આપણે શીખે કઈ ચીજ વાજિબ છે ને આ તો દસ્તાવેજી શરાસી છે આ તો ના તકી બહેજન બયાન કરે છે જાની પણ તમે કોઈ હાજત તમે ખપતું હોય કે તમારી હાજત કબૂલ થાય તમે તકલીફમાં તમે બહાર નીકળી આવ્યો તો તમે અહકામ ખમસાનો મુતાલિયો કરો અહકામ ખમસાની 12 માં કિશોન જો કે કઈ વાજિબ છે કઈ હલાલ છે કઈ વસ્તુ હરામ છે કઈ વસ્તુ મુબાહ છે કઈ વસ્તુ મુસ્તહબ અને સુન્નત છે એની 12 માં તમે જરા અભ્યાસ હાસિલ કરો એ નિયત થી કે પરવરદિગાર કોણ બતન હે અલ્લાહ વો આયને હમત તો નું હાસિલ કરવા શરૂ કર્યો છો પરવરદિગાર તુમારી મુશ્કિલ ને દૂર કર મારી હાજત ને પૂરા કર કારણ કે એ આગા તકી બહજત ની દરમિયાન ये खम अहकाम खमसा एक दुआ को काम करे छे कहानी इरफानी अपनी मंजिल पर था एक मामूली बात तो ना थी पर अब के ना ये एक टॉप लेवल पर था कहने कि ई इनके अंदर एवी करामत थी ये के छे कि एने को दुआ मांगो दुआ ये इल्म ने वाजिब हराम हलाल एने को दुआ मांगो जो कि दुआ दुआ को काम करे छे हथियार छे એટલે દરેક રીતે ઇન્સાનની સફાઈ દરેક રીતે તહારત ઇન્સાનની અંદર આવી જાય છે ઉસ્માન બિન સઈદ અમરી કે જે ઇમામે જમાના અજલલ્લાહ તઆલા ફરજો શરીફના નાયક છે અલ્લાહુમ્મા સલ્લ અલા મુહમ્મદ વ આલા મુહમ્મદ પોતે માસુમી રિવાયત કરે છે કે એમના વર્ડ એમના જે કલામ છે ને એ અમારા કલામ છે કેટલું મકામ કેટલું તાહેર કેટલું પાકો પાદીઝા અને ઈ એની આદત હતી કે જાને કોઈ સવાલ કરે ને કોણ ઉસ્માન બિન સઈદ અમરી જાને એને કોઈ સવાલ કરે તો એ તરત જ જવાબ આપી દેતા અને એની અંદર એક તાકાત હતી એની અંદર એક તાકાત હતી શું તાકાત હતી કે ખુમ્સ ના પૈસા જો જો હે કી તાકત બો જે જેના પર તાકત હોય તો વાત પતી ગઈ ખુમ્સ ના પૈસા ક્યાં હલાલ ના છે કે હરામ છે એને જલ્દી ખબર પડી જાય એમને જલ્દી ખબર પડી જાય તો ઈ કહે છે કે અમે મિંબર પર અમે રિસર્ચ રિસર્ચ કરે અને અમે એના ઉપર ગોર ફિકર કરે અને ઈ બહુ રેકમેન્ડ કરે છે કે શબે કદર ને રાતે તમે એને જાયા ન કરો આખી રાત જાગો ઈ રાત પાછોને મનસે કે નહીં મળે પણ ઇન્શાઅલ્લાહ આજ જ રાત ના અમે ઈ કરે પરવરદિગાર આપતા વર્ષ ની શબે કદર ની રાત અમને નસીબ કરજે ઈ દુઆ કરો આજે તમે બધાઈ મરી દે મારા માટે દુઆ કરજો હું તમારા માટે દુઆ કરીશ ઇન્શાઅલ્લાહ તો એ આજે એક બીજાનો સાથ આપવાની જરૂર છે એક બીજા માટે દુઆ કરવાની જરૂર છે કોઈ માટે પણ મે કઈ કરે એ વિચાર કરે તકલીફ કોઈની દૂર કરવાનો કોશિશ કરે તે પરેશાનીઓ કોઈની દૂર કરવાનો કોશિશ કરે ખાસ કરીને આજે રાતના અગર તમે ખપે કે ખુદા આપનાથી રાજી થઈ જાય તો બે રકાત નમાઝ ये खुदा तरफ की इंसान ने रजा रजा मंदी ने करे छे रजा है अल्लाह मान के राजी थे जाए छे सदको जे तो बेकाल तुम्हारे समक्ष बयान करे रो साथे साथे आजे मोको करे तुम्हारा दीकरा ने बच्चाओं ने बोलाओ जो एक साथे बेसी ने बात करो जो दीकरा या दीकरी वाइफ साथे बोलाओ आज शबे कदर ने राज छे મારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય એની પણ માફ કરજે એને પણ
ई के ऊपर निकला वो भी तने माफ कर लो जो अगर कहीं में थे गई तो याद ही लगा जहाँ पे आपने एक लेवल मार ही गया तू मारा माटे दुआ कर जब तो मारा माटे दुआ कर जब ई अमल आज रात ना अल्लाह ने एक लो पसंद जे एक लो पसंद जे कि अगर बात निकला एक साथे मली ने फैमिली एक साथे मली ने हाय हस्बैंड एंड वाइफ साथे मली ने अल्लाह पास दुआ मांगे तो अल्लाह अल्लाह की रहमत आसमान में जोशी मारे रहमत इलाही जोशी मारे कोशिश करे साथ पोतानी अना ने पोतानी तकबूर ने पोतानी नफरत ने गुरूर ने काली ना थे आज ने रात मुसाफिर हो करे अने किये परवरदिगार ई पण मारा बद्दा हो मारा भाई हो तारा बद्दा छे एने तू जे छे माफ करी ना तो ई बद्दा एवा अमल छे कि जेथी करीने आज ने रात अमे करे पछी इमाम ने जमाना એવી શખ્સિયત હતા કે જે ઇમામે ઝમાના એના વાલિદના કોન્ડોલેન્સ એમને આપ્યા એ શખ્સિયત છે કેનું મકામ કેનું મકામ એના જે શબ્દો એ એમનું ત્યાં રોજો છે તો શેખ મોહમ્મદ ઇબ્ને મુસ્લમાન ને અને પછી એવી પણ એક ઇમામના એક સહાબી હતા એક અસહાબ હતા રોજે શેખ મોહમ્મદ ઇબ્ને ઉસ્માન الخلفي ای پن امام ای پن آئے دے امام تو اینے پر ای بہو اللہ سبحانہ وتعالی نے کرامت آ گیا تھے نہیں پر شب قدر کی پہلے ہوں نے آل لے ورس نے پوکا کہ امام زمانہ نہ ساتھیوں تھاو امام زمانہ ساتھے آج وہ رشتوں ہمیں مجبوط رکھے یاد کریں ہمیں امام زمانہ امام زمانہ کی قربانی امام زمانہ کی وچار امام زمانہ پر ہمیں بات کریں અને આજે રાતના અમે ઇમામ ઝમાના માટે શું કરી શકીએ ઈ અમે નો વિચાર કરે આજની રાતે શબે કાદર શું માંગે છે અમારાથી એનો અમારા વિચાર ગોળ કરે ફિક્ર કરે ઈ આપણે છે શેખ મોહમ્મદ હસન એની કિતાબ જવાહિર કલામ ફી શરહ શરાઇહ ઇસ્લામ જવાહિરુલ અને એ કહે છે અને બીજી કિતાબ લખ્યા છે મુઅજ્જઝા તારીખ એ તારીખ ના મુઅજ્જઝા હિસ્ટરી તારીખ ના મુઅજ્જઝા ડિટેલ માં કે તારીખ માં ક્યા ક્યા મુઅજ્જઝા થયા છે એ એક જમા કરીને કિતાબ લખ્યા છે તો એ હતા કે જે પોતાના દીકરાની કબર ઉપર ઇલ્મ મારફતને આપતા હતા એ નિયત કે એનો સવાબ મારા દીકરા મારા ફરજન ને મળે એ શખ્સિયત છે જરા એની એને તોહફો માટે તાકે એને એક સલવાર તો તોહફો અમે એને કબરમાં આસાની થાય એક આવાજ અંદર સલવાર પર અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલ મુહમ્મદ વ અજલ તો તમે જોયા કે એની તરફ કેવી હોવી એની તરફ ઇન્સાન ને આજ ની રાતે અમે એની તરફ કઈ અન કઈ સારી વસ્તુ વિચાર કરે જે વિના આજે અમે દર્સ હાસ્તે એકબીજાને આપે છે તમે મારા દર્સ સાંભળો છો બેઠા છો અહીંયા મને મોકો મળે છે દર્સ આપો એટલે અમે બધા હવે એક કેટેગરીમાં આવી ગયા તમે દર્સ હાસિલ કરો છો એમ હાસિલ કરો છો હું પણ હાસિલ કરું છું ને સાથે સાથે અલ્લાહ મને મોકો આપે છે કે હું કઈ તમારી સમક્ષ બયાન કરું તો આ જે ફઝીલત ઘણી બધી ફઝીલત છે પછી દરસ ની બારામાં ઘણી બધી હદીસ છે આજે રાતમાં કે બયાન કરે છે કે આજની રાતે ફરિશ્તા પોતાના પર જે દરસ હાસિલ કરે છે એના માટેના પર વિછાવી નાખે છે આજની રાત પોતાના પર પોતાના જે વિંગ્સ છે ને એ વિછાવી નાખી છે જેથી કરીને મોમિનીન અહીંયા આવી અહીંયા ઉપર બેસે કેટલું મકામ હશે તમે જો કેટલું મકામ હશે હવે રૂહાનિયતની મંઝિલ ઉપર અમે પહોંચી જાય છે આજની રાતમાં
સુબહાનલ્લાહ. પછી બે આયત, બે આયત આજની રાતે બે આયતો તમે જરૂર પઢજો. આગા જવાને મેલિક તબરીઝી ઇપોતે કહે છે કે બે આયત પરવાથી ઇન્સાનને એક ઓનર મળે છે, ઓનર દરજો મળે છે કે એ માસુમીને જોઈ શકે. સુબહાનલ્લાહ. ભલે અમે આગળ ન જોઈ શકે, હા ભલે અમે ન જોઈ શકે, પણ એટલીસ્ટ માસુમીન અમારાથી રાજી થઈ જાય, એ અમારા માટે કાફી છે. માસુમીની નજર અમે જોઈ લે, અમે રાજી છે, કઈ વાંધો નથી. અગર અમારી આંખમાં અમારા વિચારમાં એટલી તાકાત નથી કે અમે એને જોઈએ, પણ વર્તિકા બસ એટલું જ કરે છે, ઇમામની નજર અમારા ઉપર આવી જાય, એની રહેમતની નજર અમારા ઉપર આવી જાય, અમારું મેરો પાર થઈ ગયું. હા અમારું મેરો પાર થઈ ગયું. હવે એ બે આયત આપણે જોશું ઇન્શાઅલ્લાહ. અને હોલી પ્રોફેટ પોતે કહે છે કે એ બે આયત તમે પડો, જેટલી જાતની તકલીફ હોય તમે, તકલીફ હોય, હાર્ડશીપ હોય તમે, ખાસ કરીને સફરની સલામતી માટે, સફરની સલામતી માટે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સફરની સલામતી. કઈ આયત છે? બિસ્મિલ્લાહ રહેમાન રહીમ, આમન રસૂલ બિમા ઉન્ઝિલા ઇલૈહી મિન રબ્બિહી વલ મુમિનૂન. બધા સાથે બોલો, કુલ્લુન આમન બિલ્લાહ وملائكته وكتبه ورسله لا نفرق بين أحد من رسله وقالوا سمعنا وأطعنا غفرانك ربنا وإليك المصير لا يكلف الله نفسا إلا وسعها لها ما كسبت وعليها ما اكتسبت ربنا لا تؤاخذنا إن نسينا أو أخطأنا ربنا ولا تحمل علينا إصرا كما حملته على الذين من قبلنا ربنا لا طاقة لنا به واعفو عنا واغفر لنا لا مولانا فنصرنا عليكم من الكافرين. اللهم صل على محمد وعلى محمد. سورة بقرة دي چر جي بالکل تو سورة بقرة دي آيت چه آمن رسول دي شروع تھائی تھائی چه ایت ما بو مجرب چه بو مجرب چه ہر تکلیف نو علاج دے کہے چه کہ اردی رات اگر تمہاری آنکھ کھلے نا તો બે આયત પડો, તમે જરૂર બે આયત પડો દરેક તકલીફ ને. પછી શક ન કરવાનું, ખુદા ઉપર મૂકી દેવાનું. કહે છે ને વે ઇઝ વિલ ધે ઇઝ વે. અગર એક વખત તમારો ઈરાદો સ્ટ્રોંગ થઈ જાય, પછી અમે ઈરાદોમાં પાછળ ન આવે, એમાં ઇન્સાનની તકદીરનો બહુ અસર પડે છે. અલ્લાહુ અકબર. જ્યારે અમે કોઈ ઇન્સાને વાયદો કરે, પછી અમે જરાક પાછા અટકી જાય, એ અલ્લાહને નથી ગમતું એ ચીજ. ને ખાસ કરીને શબે કદરની એની અમે રાતના માફી માંગીએ કે યા અલ્લાહ, અગર એ થઈ ગઈ હોય, મારા કોઈ વચન આપ્યો હોય, એને અમે કોઈ વખતે ભૂલ કરી છે, ખરેખર ભૂલ કરી નાખી છે, માણસોના કારણ ભણી કોઈ આવીને અમોને કહે જેમ તે, અમારો અગર ઈરાદો મજબૂત હશે, કોઈ ની મજાલ નથી. અગર અમે અત્યારે એક માણસોની ગલત વાત સમજશું, તો અમે હંમેશા એની ગલત વાત સાંભળવી જ પડશે. એક વખત અમે ઈરાદો કરી લીધા, પછી નેક કામમાં ઇન્સાન શા માટે કોઈની વાત સાંભળે? એમાં પછી આપણા ઈકરાઓનું પણ દિલ તૂટી જાય છે કોઈ વખતે, એ બહુ ધ્યાન રાખવાની જરૂર છે. એમાં પછી અમારા દીકરાઓનું, અમારા ફરજંદોનું પણ દિલ કોઈ વખતે તૂટી જાય છે. તો બસ એક જવાબ ઇન્સાનની રાખે અને અલ્લાહ ઉપર આપણે તવક્કલ કરે, ખુદા પોતે મદદ કરે છે. જ્યારે કામ પતી જાય, પછી એને અફસોસ થશે. કયામતના દિવસે જ્યારે એનું સવાબ એને જોવું હશે કે અરે, એ સવાબ મને આ બનવાનું હતું, યા અલ્લાહ,
वो तो मिस कर रहे हैं। काश वो कोई बात न समझाए जो वो आकाब करावे तो इन्हें ये एग्जाम कोई पर काम तो अब बनी नेमत जब बनी मनमानी हो तो इन्हें दी महरूम न रह जाता बच्चे अपने अफसोस थाए नेक काम बने जब वो को करी ना हो करी ना हो। इमाम अली इब्न अबी तालिब की आदत थी कि इन नेक काम में सदको खैरात ई बदो आता था तो बच्चे के इमाम ने सवाल करवा मांगियो कि मौला तुम्हें भी बदूरी चीज की जरूरत न थी तो कीधा अगर मने खबर पड़ी जाए मारो एक अमल अल्लाह की बारगाह में कबूल थे गयो तो बदो अमल मुकियो। इमाम जेवी शख्सियत ये किए जाए अबे क्या ना छे जेनी जेनी एक जमान थी अल्लाह की मशीयत जोश में आवी जाए छे अबे क्या ना छे। तो यहां पर रसूल एक आयत के अंदर छे कि जेनी अंदर अल्लाह की ताकत को जिक्र करे छे ये बड़े इंसान ये रसूल खुदा की हदीस जाने कौन किए छे आवला जवान मालिक तबरीजी किए छे एना पोता ने औलाद ने पे नसीहत आपे छे तभी जे पर तकलीफ होए जे पर हार्डशिप होए ई दुआ तभी पढ़ो इंशाअल्लाह तआला तुझे खुदा ऊपर मुकी दो कहीं तभी सफर पर जाओ भाई एग्जाम पर ई दुआ पढ़ी ने जाओ इंशाअल्लाह तआला सही सलामत तभी आप जा सो सलात पर मोहम्मद वाले मोहम्मद पर तफसीर साफी ने तफसीर सियाफी ने अंदर आपका छठा इमाम इमाम जाफर साहब इमाम ज़ैन अबिद अल सलाम की फरमाने छे अगर तुम्हें बाय चांस नमाज शब तुम्हें पढ़वाने मौको मिले एना पची अगर तुम्हें नमाज शब पढ़ो एना पची दुआ करो अगर तुम्हें न पढ़वाने मौको मिले एग्जाम न पढ़ी सकता तुम्हें तो एटलीस्ट every recite this two ayat after isha yani isha ni namaz pachi tabe be rakat namaz ki ayat padho amana rasul bi ma muzila ki ayat tabe ke padho gari ek takleef no ilaaj chi e ayat no ni andar khazano ke namaz pachi apna to te mam kiye che whoever recite for starting of ayat sura baqara ayat kursi koi insaan pare आयत साथे पड़े बे आयत हो या अमर रसूल ने आयत होता देखी दो खुदा वंदे ताला इनी दुनिया में दौलत पर इनायत कर से अने अल्लाह इन्हें पोते इनी हिफाजत कर से इंशाअल्लाह प्रोटेक्ट कर से अल्लाह सुभान व तआला पची मानसों नु हसद मानसों नी अलेखाई काई काम नहीं आवे पछे ई हारी जा से ई आयत नु एक तमे एक चिल्लो बना भी ना अने ये आयत बहुत सारी छे हसद ये आयत बहुत सारी छे शुक्रिया ये आयत बहुत फाइन छे शैतान ने दो को ने शैतान और वसवसा ने इन्हें बचाव माटे बहुत सारी आयत छे ने खास करी ने अगर हमारा नौजवानों माटे कहीं रिश्तों तमे नाकता हुई ना तो ये आयत पढ़ो इन्हें साथे बेसो डिस्कस करो इन्हें पर क्यों की पढ़े जरा तमे करो अल्लाह पासे बची वा दुआ मांगो पची तमे जो इंशाअल्लाह पची तमे आगे बढ़ो एनी हक में अगर बेहतर आसे एने मन से एनी हक में अगर बेहतर आसे एने मन जासे यादी न करो ने खास करी रोजी माटे बहु गुजारम छे इंशाअल्लाह। आज ने रात शेख रजब अली खयात इनो आपने जरा बात कही रहा है बराबर के ना त्रण दर्स इमन हता तब बता साहब लिया था 40,000 वक्त छे कोई इंसान सलवात पढ़े अल्लाहुम्म सल्ली अला मुहम्मद व आले मुहम्मद कारण कि रात कुरान नाजिल थयो छे तो अबे एम कहवानु के अबे अहले बेत ने आज अबे हमारा भी ते नाजिल करे सुभान अल्लाह कुरान अबे अहले बेत कुरान तो नाजिल थयो अबे सलवात पढ़ी ने अहले बेत की मारिफत ने हमारी दिल में नाजिल करे तो अपने परे अने एना से सुन था से अल्लाह की मोहब्बत आपना दिल में वधी जा से आपना दिल में वधी जा से अल्लाह की मोहब्बत इंशाअल्लाह खुदा तुम्हें कामयाब कर से अने आज की रात
बहुत कोशिश करो, बहुत कोशिश करो कि हमारा दिल क्लीन दे जाए, साफ दे जाए, एकदम साफ दे जाए हमारा दिल, कि कोई बीजा की शक्ल तक हमारे दिल में देखा पावे, एकदम हमारे दिल ने हमें साफ रखे। कल आज की रात साफ दिल वालों की दुआओं कबूल न कर, फिर दिल साफ है ना, इन दुआओं आज रात की कबूल था से इंशाल्लाह हमें क्लीन करवा मटे। बेसूरा एवा छे कि जे आज आपने पढ़े, ये तो कहीं नहीं हमारे दिल में जे कहीं मेल हसे, मुनाफिकत हसे, वसवास हसे, अने सुन के भाई जेवा देवा ख्यालात हमने आवता हसे, डरता हसे, हाँ तो आज हमें ही कहे इन नियत के साथ है कि वो आज आ बेसूरा पढ़ूं छु सिफाए कलबी माटे, सेला माने सिफाए कलबी माटे, ने मारा कल्ब ने साफ करवा माटे आज हम अमल करो। आप तो आप एक जो सूरह साफात सूरह यासीन पची छे बराबर, अने पची आवे छे सूरह हशर, बिल्कुल, तो ये सूरह हशर पर ई बहुत गुजर सूरो छे, અને કહે છે કે મહરબ અને ઈશાની વચમાં સૂરે હશર જે પડે એના રૂકેલા કામ આસાન થઈ જશે। કુરાન છે, હિકમત છે એની અંદર, જઝબાત એની અંદર અમારે નાખવાની જરૂર છે, ખરેખર ફીલિંગ નાખવાની જરૂર છે। કુરાન એટલી મોજીઝો, આજે તો કુરાન નાઝિલ થયો છે, આયતુલ્લાહ અસર સાથે અમલી કીધા ના, હું તમે જાઉં તો अमुक सूरा कोशिश करो आज अमुक सूरा ने हमें जरा मेमोराइज करे, जरा याद करे अमुक सूरा, आज कोशिश करें एक भी सूरा ही सही जेनाथे हमारो मगज एक ताकत बनी जाए। बने इन सूरा चार आयतों में होए, पांच आयतों में होए, कई मानो ना थी, हालांकि अल्हम्दुलिल्लाह हमारा एवा हमारा माशाल मोमिनी चे कि जे ने तो माशाल फटा फटा सूरा हो याद चे, तो आज अमुक आयतों में भाई हाथ याद करें, कोशिश करें इंशाल्लाह जितने ना भी बताए ने अंदर एक एक अल्लाह तरफ पहुंचवानो एक जरियो बनी जाए। आयतुल्लाह तकी बहजत ने पूछवा माव्यू के आज नो रात मेमोराइज करवानो सो फायदो छे, के भी ना मेमोराइज करे तो ईसु कहे छे के एक पारो तमे पढ़ो, एक पारा तमे पढ़ो, अने अने एने अगर इंसान कोई मेमोराइज ना पण करी शकता होय फर्ज करे, पण एक पारो जरूर तमे पढ़ो शरे कदे रात, અને એનાથી ઓછું ના, એનાથી વધારે પણ ના, આવા કહે છે એનાથી વધારે પણ ના, એનાથી ઓછું પણ, એક પારો જરૂર પણ શબે કદરી રાતે, યાની કઈ હશે એની અંદર હિકમત હશે, કઈ ફિલોસોફી એની અંદર હશે, એક પારાથી વધારે ના, એક પારાથી ઓછું ના, મતલબ અલ્લાહ સુબહાનહુ તઆલાને એક બોલ્યું અંદર બોલ્યું, અને અને જે અમુક સૂરા તમે મેમોરાઇઝ કરી શકતા હો તો કરો વધારે બહેતર છે, તો આગળ તકી બેચન અમોને કહે છે ફતવા ઓફ આયતુલ અખી, આયતુલ અખી નો ફતવો છે કે ઇહતિયાત વાજિબ છે, ઇન ઇહતિયાત વાજિબ ટુ ફોરગેટ ઓર ટુ ટ્રાય ટુ મેક ફોરગેટ મેમોરાઇઝ સૂરા ઇઝ હરામ, ઇહતિયાત વાજિબ એટલે ઈ મસાલો એની અંદર રિસર્ચ છે, कोई वक्त अगर हमने एक सूरो याद करी लिया अने हमने भूली जाए ने ई कंडीशन दिखाई थी शामा के भूलिया दुनिया की बागो बागी में आवी ने भूली गया तो ई एम के जे अगर एम भूला हमें पाछो ने जल्दी पड़े जेती करी ने हमें दुनिया ने ने मोगे तो ई के जे एहतियात वाजिब छे के ई सूरा माते अबो हमारे जायज नथी के हमें क्या मैं इन्हें भूली जाए, इसलिए मतलब आवा फतवा में ये फरमावा मांगे जाए
कि तभी कोशिश करो तो अमुक सूरत में याद रखी जा से कि आगर डिटेल में कहे कि इस सूरत में कब नहीं अंदर का पाव से इले आगर हमें हमला थी कब नहीं तैयारी करवा माटे शब्द कदर नहीं मंजिल तक सुधी पहुंचवा माटे आगर हमने मेहनत करवा माटे कहे चे बराबर बची قال رسول الله صلى الله عليه وآله وسلم قرآن بھی حفاظت کرو نہیں تو یہ قرآن باقی جاتا ہے قرآن بھی حفاظت کرو قرآن بھی پکڑو یاد کرو قرآن میں قرآن ساتھ فقط محبت کرو کافی نہیں قرآن ساتھ قرآن میں پڑھو ان فائدوں پڑھو جانے ہمارا پاس ہے واٹس اپ میسج آ رہے ہیں کہ وہ ہمیں متاثر کرے ہیں એમાં મેસેજ માં શું લખેલું હશે કહે છે ને જલ્દી અમારો બેચેન થાય કે અલ્લાહ શું હશે એની અંદર ભલે કઈ ન હોય ખોલે જરૂર છે પણ કુરાન ની અંદર કેટલા મેસેજ અલ્લાહ સુબાન વ તઆલા મને આપે છે હા કેટલા મેસેજ મને આપે છે ફેસબુક માં જરા ટોન આવી ગયો યા અલ્લાહ કોનો મેસેજ હશે જલ્દી જોવો ને ખાવાનું પૈસા ઉઠી જાય પહેલા જોશે ઓ માશાઅલ્લાહ મારો ફ્રેન્ડ મને મોકલ્યો છે થેન્ક યુ વેરી મચ બહુ રાજી થાય મેન્શન કુરાન કેટલો મેસેજ મોકલે છે ખુદા કેટલો મેસેજ આપણે મોકલે છે ખરેખર એના ઉપર આપણે જરા ગોર કરે તો અમારી દુનિયા અને આખરત પર સમી જશે ઇન્શાઅલ્લાહ પછી મન કરા અલ કુરાન ફકઅન્ના મસ્તદરજાત નબુવત બૈન જબૈન ગૈર અલ્લાહ યુહી ઇલૈ હે અલે કુરાન ની અંદર હયાત છે હયાત હયાત છે કુરાન ની અંદર જે કુરાન મે પામી ગયો ના ई हयात के अलदी हासिल करेगा सेशन 5 शुरू करू छु करबला एक काजी में सरोगी अने आयतुल्ला बेहजन इन वे दास्तान छी ने अंदर आयतुल्ला तकी बेहजन बयान करे छे के बे चीज की हो कोई दिवस थाकतो नहीं कौन बयान करे छे आयतुल्ला है तकी बेहजन सुबह याद करे छे कि बे चीज की थाकतो ज नथी एक आजादारी ने एक कुरान सुभान अल्लाह एक आजादारी अने एक कुरान एक तरफ आजादारी होय ने एक तरफ कुरान होय बात पति छ गई एक तरफ हुसैन होय ने एक तरफ कुरान होय तो आप पोते विचार करे आए तो तकी मैं कहती हूं कोई दिवस थाकतो ज नथी यानी इंसान आजादारी जितनी करे ने आज ये शब में भले हमने कहे छे कि खुशहाली की रात छे पर मारा भाइयों प्लीज आज ये रात ना बेर कतरा आंसू इमाम हुसैन ने नाम पर जरूर बहाओ जो जरूर बहाओ जो ई मजलूम ऊपर के जेने त्रण दिवस ना भूखा प्यासा शहीद करवामां आव्यो ई समझी करीने के एनी एमना शहादत पछी नाना सकीना ने पहलो तमाचो एवो लगियो हसे कि जी चीख के इतना बरत थे तमे पोते विचार करो कि जाने कोई नाना बच्चा ने पहलो तमाचो मारवा मावे तो बच्चा की हालत के थी अल्लाह हू अकबर गौर करो फिक्र करो आज रात में मसाहिब ने याद करके रोजो अया हमें आराम से सुकून में मसाहिब सांभरिया वो आराम से जनाब सकीना नो नाम ले लीदो इमाम हुसैन नो नाम ले लीदो અહીંયા કોઈ આવીને અમોને તમાચો નથી મારતો કોઈ તમાચો નથી મારતો અહીંયા આવીને અમોને પણ વિચાર કરો આ નાના સકીના નાની બચ્ચી સકીના જ્યારે બાપનું નામ સાંભળે છે તો તમાચો પડે છે જ્યારે બાપનું ફકત બાપને યાદ કરે છે બાપ બાબાનો સરની ફરમાઈશ કરે છે એને તમાચો પાડવામાં આવે છે અલ્લાહુ અકબર એટલો સુન આજે આજે તમે ખબર છે ઇમામે અલ્લાહ અકબર અલ્લાહ શમે હુસૈન હુસૈન શમે એને અત્યારે ફકત લગભગ 100 વર્ષ થયા છે ફકત 100 વર્ષ ઇમામે હુસૈન ખ્વાબમાં દેખાયા કોઈને કે કોઈ આવીને મારી રોઝાની અંદર આવી કબરની અંદર અને
મારી જે અલી અકબરની જે કબર છે ને એ મજબૂત બનાવી ગઈ છે. એમને કીધા કે આ શમે ઉસ પે અલ્લાહ હુસૈની શમા, તમે તહજ્જુદ ગુઝાર છો, તમે કોઈ ખાવાનું ખાતા જ નથી, વગર વઝુ વગર તમે કોઈ ખાવા તહારત વાળું આખા તમે ઉતરો તો એ મનાઈ કરે છે. કામ કેમ ઉતરો? પછી એની ઘરે પાઘડી કરવા માંડ્યું તો એ જે હરમ ને ઇમામ હુસૈન ના ખાદિમ છે ને ખાદિમ એમને બોલાવે છે, 40 કે 50 માણસો ને બોલાવે છે અને એમને બોલાવે કે જે ઈ પર તહજ્જુદ ગુઝાર હોય એવા જેવા તેવા માણસો ને ના જેવા તેવા માણસો ને ના એમને બોલાવે છે અને એમને અહીંયા બાંધે છે, પોતે કબરમાં ઉતરે છે પોતે હાથે. એ અજીબ મંઝર જોઈએ છે, જ્યારે એ મંઝર જોઈએ છે પોતાના આખરી લમ્હા સુધી ઇમામ હુસૈન ઉપર રોતા જ રહ્યા છે. બધા પૂછા કરે છે મહેરબાની કયો તમે શું જોયા, બસ વખતે આખરી બયાન કરે છે. શું કહે છે કે મારા ઇમામ હુસૈન એકલા ગરીબ હતા, એકલા મઝલૂમ હતા કે અગાઉના જે બટન છે ને બટન એ જે બટન ભૂતા કે ના આપણે બટન એ પ્લાસ્ટિક ના નહોતા કપડા ના હતા. તો કીધું મારા હુસૈન નો ખૂન એટલો બહેવામાં આવ્યો કે બટન પર ખૂન થી રંગાઈ ગયો. વિચાર કરો તમે એટલી મુસીબત આપણા ઇમામ હુસૈન ઉપર પડીને આજે ઇમામ હુસૈન ને યાદ કરે છે. ઇમામ હુસૈન ની મુસીબત ને એક કોના ઉપર બેસીને કરબલા ને યાદ કરો. અરે અમે ફકત સાંભળે છે કરબલા, અમારો દિલ લરસ જાય છે. ઇમામ એ જમાના દિવસમાં બે વખત વાકે એ કરબલા રિપીટ જોઈએ છે. રિપીટ દિવસમાં ઇમામ એ જમાના ની હાલત શું બતા દીધા છે, શું બતા દીધા છે આપણા ઇમામ એ જમાના ની હાલત. બસ અહીંયા સુધી મને તમે લેવામાં આવ્યું. કાલે એ શખ્સિયતની બહારમાં તમે જિકર કરીશ જેનું નામ કરબલા એ કાઝીમે સરોગી છે. એને અલ્લાહ શું કરામત આપ્યા, શું એનું કરી મરજલક મહિની કાલે ઇન્શાઅલ્લાહ દરસ બયાન કરશું. વાખેર દાવાના અને અલહમદુલિલ્લાહ રબ્બિલ આલમીન. તમે પ્લીઝ અમારા માટે દુઆમાં યાદ રાખજો ઇન્શાઅલ્લાહ. બંગા ભગવાન મોહમ્મદ સલવાત.